હેલો બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજનો વિષય છે અંગ્રેજી. ચેપ્ટર પહેલી ABCD તમને હું આજે ફોર લાઇનમાં ઉચ્ચાર સાથે શીખવાડીશ. હવે તમારી બુકમાં તમે ફોર લાઇનમાં લખતા જશો, તમે HKGમાં શીખાશો, પણ જ્યારે તમે આ જો ફોર લાઇનમાં લખો ત્યારે એક ધ્યાન રાખવાનું કે ફોર લાઇનમાં પહેલી ABCD કેવી રીતે લખવી એ હું તમને શીખવાડીશ, અને ઉચ્ચાર સાથે. હવે જો તમારે F4 લખવાનું છે તો તમારે કેવી રીતે, તો કે આપણે ઉપરથી આવી રીતે લઈ આ ત્રીજી લીટી સુધી તમારે લઈ જવાનું, અને વચ્ચે આ લીટી છે એને જ ઉપરાવ કરવાનું, અને અહીંયા લખવાનું અને એકમાત્ર એ. નીચેની લીટી તમારે ખાલી રાખવાની, એવી જ રીતે બી. ઉપરની લીટીથી ત્રીજી લીટી સુધી તમારે આવી રીતે લઈ અને આવી રીતે લખવાનું, અને નીચે બંને દેખાય બી. હવે સી, તો કે એની ઉપરથી આવી રીતે ત્રીજી લીટી સુધી લઈ અને શને દીર્ઘાય સી. પછી બી, તો કે એને આવી રીતે નીચેની લીટીને અડાડવાનું નથી, આવી રીતે તમારે ફોર લાઇનમાં લખવાનું છે, અને જરાય લીટીની બહાર કે એ રીતે જવું ન જોઈએ. ઈ ફોર, ઈ, તો કે ઉપરથી આવી રીતે અડાડીને નીચે આવી રીતે લઈ જાય ત્રીજી લીટી સુધી, આમ ઈ. એફ, તો એફ એવી જ રીતે છે કે ત્રીજી આપણે આમ કરી અને આમ જાય, અને અહીંયા એક જ સત્ય જ આવી રીતે કરવાનું એફ, અને એકમાત્ર એ, અને ફટાકડાનો ફ, એ ફ. તેથી તો જે એવી જ રીતે બાળકો, જેવી રીતે આપણે નીચેની લીટીમાં આપણે લઈ જ નથી થવાનું, ઉપરની લીટીને પહેલાં અહીંથી જ લેવાનું. અમુક છોકરાઓ તો આખા ફોર લાઇનમાં આખો ઘીને એવું કરે છે, આવી રીતે લઈ જાય ઘી. પછી એચ, તો કેવી રીતે કે ઉપરની લીટીથી ત્રીજી લીટી સુધી આવી રીતે લઈ જાય, અને આ વચ્ચેની લીટીમાં એચ, અને એકમાત્ર એ, ચકલીનો ચ, એ ચ. પછી છે આઈ, તો એ સીધી લીટી કરી ઉપર જરા કામ નીચે આમ, જો નીચેની લીટી ખાલી રહેવી જોઈએ, નો લીટીની બહાર જવું જોઈએ કે નો લીટીની થોડું થોડું રહેવું જોઈએ, ધ, અને કાનો આ ઈ. પછી જે ઉપર ધરાવ કરી અને અહીંથી નીચેથી વળાંક વાળવાનો છે, જેને એકમાત્ર જે. હવે છે તેને અહીં સુધી લઈ જઈ અને આપણે આ લીટી છે એની અહીંથી પાછું આ, એટલે કે કે પછી એલ, તો ઉપરથી આમ લીટી લઈ અને આ ત્રીજો લીટી છે ત્યાંથી તમારે આટલું લીટી કરવાનો, એટલે એલ. એમ, તો ઉપરથી એ ત્રીજી લીટીથી આમ સીધી લીટી લઈ જાય અને પાછું આપણે ત્રીજી લીટી આવી રીતે ફોર એપલની જેમ કરી ને પાછું આપણે ઉપર લીટી અડાડી અને પાછું આવી જાય. સીધો આવી રીતે થાય છે. અમુક બાળકો તો છે ને એક આમ લીધું લે છે, આમ લીધી અને બહાર કાઢી છે, એમને સીધી જ થવું જોઈએ, કેમ કે આ એ રીતે આમ એમ ને, અને એકમાત્ર એમ. એવી જ રીતે એમ છે, તો આપણે અહીંયા નીચેની લીટીથી ઉપર લઈ જઈ ત્રીજી લીટીથી લેવાનું, અને ઉપરની લીટીએ મડાડી અને પાછું આપણે ક્રોસમાં લઈ અને ઉપરની લીટીને અડાડવાનું એમ. અને એકમાત્ર એ, ન નગારાનો ન, એ ન. હવે છે ઓ, હવે ઓ કેમ આમ અખાઈમાં નથી કરવાનો, તો કેવી રીતે, તો કે ઓ છે ને આ ત્રણ લીટીમાં જ આવી રીતે કરવાનું છે. ઓ ફોર લાઇનમાં આ નીચેની લીટીને અડાડવાનું નથી, અને કાનો માત્ર ઓ. હવે પી, તો પી આપણે ઉપરની લીટીથી ત્રીજી લીટીએ લઈ જઈએ અને આમ જ નહીં કરવાનું. કેમ કરવાનું, તો કે આ લીટીથી આ વચ્ચેની લીટી સુધી આપણે આમ લઈ જવાનું, પને દીર્ઘાય પી. પછી
ક્યુ તો ક્યુ કેમ કરવાનું? એ આ ઓની જેમ આપણે રાઉન્ડ કરવાનું છે, તો એ આખામાં નથી કરવાનું. કેવી રીતે? તો કે આ ફૂલ લાઈનમાં આવી રીતે ત્રણ લીટીમાં ઓ કરી ને નીચે આપણે આમ કરવાનું છે. હવે કેવું? તો કને ક અને યુ રહ્યો એ કને આમ છોડીને કેવું. આર, તો આર કેવી રીતે? તો કે સીધી લીટી. કેટલી? તો કે એક બે ને ત્રણ સુધી આપણે લઈ જવાનું. અને એ કેમ સી આપણે આવી રીતે લીધું? આમ નાનું નહીં કરવાનું, અહીંથી તમારે આ લીટી સુધી આવી રીતે કરી અને આ છેડાને આ લીટી આવી રીતે અડાડી દેવાનું છે. હવે આ ર અને કાનો આ ર. હવે છે એ, તો આખાઈમાં આવી રીતે મેચ નહીં કરવાનો. તો કે રીતે કે ઉપરની લીટીને અડાડી અને આ ત્રીજી લીટી આવી રીતે પૂરો કરવાનો એ. તો અને એક માત્ર એ ની સસલાનો શ એ સ. ટી, તો કેવી રીતે? તો ઉપર તમારે લીટી છે ફોર લાઈનની, એના પર આવી રીતે લીટું કરી અને ત્રીજી લીટી સુધી તમારે લઈ જવાનું, ચેક નહીં અડાડી દેવાનું. તને દીર્ઘાય ટી. હવે છે યુ. તો યુ કેમ આખાઈમાં આવી રીતે નહીં કે આટલામાં નહીં, પેલી લીટીમાં નહીં? અમુક બાળકો આટલું આમ કરી કા આખાઈમાં આવ્યું એવી રીતે ફોલ્ડ લાઈનમાં નથી લખવાનું. તો કેવી રીતે? તો કે યુ આવી રીતે આમ અહીંથી વણાક લઈ જાય અને અહીંથી આમ ફોલ્ડ લાઈનમાં યુ. હવે વી. તો વી એવી જ રીતે અમુક બાળકો છે આટલામાં જ કરે, કેમ આ બે એક જ લીટીમાં આવી રીતે કરે એવી રીતે નહીં. તો કે આપણે અહીંથી આમ આમ લઈ જઈ ત્રીજી લીટી સુધી અને પાછું આપણે પેલી લીટી અડાડી દઈશું એટલે વી. તો વને દીર્ઘાય વી. હવે ડબલ યુ. અમુક બાળકો છે ને કેવી રીતે લખે કે અહીંથી આમ પર નાખે ત્રણ થી ચાર વાર, એમ ડબલ યુ નથી કરવાનું. તો કેવી રીતે? આવી રીતે ત્રણ એક લીટી આમ પેલી લીટીથી ત્રીજી લીટી આવી રીતે લઈ જવાનું ક્રોસમાં, પછી પાછું આવી રીતે ફરી પાછું ત્રીજી લીટી અડાડી દેવાનું અને પાછું આવી રીતે ડબલ યુ. તો ડબલ યુ કેમ લખવાનું બાળકો? કે ડ બ અડધો યુ. હવે ડ બ પછી ડ અડધો અને યુ. હવે એક, તો એક કેમ કરવાનો? આટલામાં નહીં, તો આ લીટીથી આમ અને આ લીટીથી આમ એક. તો અને એક માત્ર એ છ. હવે ભાઈ, તો અમુક બાળકો તો છે ને આમ ભરી આમ ભરી આમ કરી નાખે એમ નહીં. તો કેમ? તો કે આ લીટીને અહીંયા આમ અડાડવાનું આ પેલી જ લીટીમાં અને અને અહીંથી આમ વાય. હવે ઝેડ. આ આપણે ફોલ લાઈનમાં લખતા એબીસીડી ઉચ્ચાર સાથે શીખડાય. અને હવે બીજા ચેપ્ટરમાં હું તમને જોડતા જોડતા શીખીશ.